મુકેશ દલાલને અપાવ્યું જીતનું સર્ટિફિકેટ સુરત કલેક્ટરે આપ્યું છે જીતનું સર્ટિફિકેટ સર્ટિફિકેટ મળ્યા બાદ મુકેશ દલાલે વહેંચી છે મીઠાઈ આપણે જણાવી દીધી કે તેઓ બેનહરીફ થઈ ગયા છે જેને લઈને સર્ટિફિકેટ ચૂંટણી અધિકારી તરફથી આપવાનું હોય છે જે છે સુરતના કલેક્ટર દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો ગુજરાતના ઇતિહાસમાં ભાજપનો ઉમેદવાર બેનહરીફ પ્યારેલાલ ભારતીય ફોર્મ પરત ખેંચતા જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું ભાજપના મુકેશ દલાલ લડ્યા વગર વિજેતા બની ગયા કુંભાણીના ફોર્મ રદ બાદ અપક્ષો પણ મેદાનથી હટી ગયા ની જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે ઉપરયુક્ત મતદાર વિભાગમાંથી તે ગૃહની બેઠકને ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ શ્રી મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ

હાર્દિક શુભકામનાઓ અભિનંદન સહ શુભકામનાઓ લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક વિજયની શરૂઆત છે ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો પર ભાજપના જ પ્રચંડ વિજય કમળ ખીલવા અને માન્ય મોદીજીના સાથ મળશે તેવી વાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સુરતે પહેલું કમળ અર્પણ કર્યું સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશભાઈ દલાલને બિનહરીફ ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હોવાની વાત આમાં કરવામાં આવી છે આ તરફ વધુ એક જાણકારી એ પણ છે કે જે ઉમેદવાર હતા કે જેઓ ચૂંટાઈને આવ્યા છે તેઓએ કહ્યું કે આ કમળ હું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચરણમાં અર્પણ કરું છું તો ભાજપ નેતા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસ પર ચૂંટણી લડતા પહેલા સુરત બેઠક છે જેમાં કોંગ્રેસના ઉમેદવાર મોકો ઓછો થયો છે પણ કોંગ્રેસ પાર્ટીની આ નિષ્ફળતા છે સમયસર ઉમેદવારો આપવા એના ફોર્મ ભરાવાની વિધિ કરવી એની લીગલ ટીમ એમાં લાગે અને મેન્ડેટ સમયસર આપે અને ચકાસણી કરાવે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એમાં નિષ્ફળ ગઈ છે ઉમેદવારને લીગલ સપોર્ટ આપવામાં એના ટેકેદારો નક્કી કરવામાં ચૂંટણી પંચની હાજરીમાં એના ચૂંટણી અધિકારીની હાજરીમાં એની સહીઓ લેવામાં અથવા એક કરતાં વધારે ડમી ફોર્મ ભરાવવામાં તો એ એની નિષ્ફળતા છે અને નિષ્ફળતાથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓને શીખ આપવી જોઈએ કે આપણી આપણો દોષ છે આપણી નિષ્ફળતા છે એના માટે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે એ પોતે આત્મમંથન કરે અને ફરીથી ભૂતકાળમાં જેમ એમના હાથમાંથી કોઈ મેન્ડેટ લઈને ભાગી ગયું હતું એવું ન થાય એની ચિંતા કરે ખાસ કરીને હવે જ્યારે બિનહરીફ વિજેતા જાહેર થયા છે અનેક આક્ષેપો પણ થઈ રહ્યા છે અને થશે પણ ખરી કે જોડ તોડની રાજનીતિ છે જે પણ ઉમેદવારો હતા તેઓને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે આ તમામ પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે અને આવનારા સમયમાં પણ થશે આપ શું કહી રહ્યા છો જો આક્ષેપ પ્રતિ આક્ષેપ રાજનીતિમાં એ સામાન્ય બાબત છે ગુજરાતની જનતાને ખબર છે કે ભારતમાં ચૂંટણી પંચ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવામાં માહેર છે અને સમગ્ર દેશમાં પણ બે હજાર ચૌદથી તમામ અનિયમિતતાઓથી પર રહી અને નિષ્પક્ષ ફેર એન્ડ ફ્રી ઇલેક્શન થાય એવી વ્યવસ્થા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આવ્યા પછી ચૂંટણી પંચને જે સ્વાયત્તા આપી છે એ પ્રમાણે ચૂંટણી પંચ કરી રહ્યું છે અને ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી સમગ્ર ગુજરાતમાં અનેક અપક્ષોએ ફોર્મ પાછા કહે છે દેશમાં પણ અનેક અપક્ષ ધારો કે શરૂઆતમાં ઉમેદવારો ફોર્મ ભરતા હોય પણ કોઈ મિત્ર કોઈ સગા અથવા કોઈના એના ભલામણથી ઘણા ઉમેદવારો પછી એ નીકળી જતા હોય છે તો એ જ પરંપરામાં અહીંયા પણ કેટલાક પક્ષો પક્ષોએ ફોર્મ પાછા કહે લીધા છે ક્યાંક કોંગ્રેસના આગેવાનો મનોમંથન કરવાને બદલે પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરે છે ત્યારે મને લાગે છે કે એમણે પોતે લાજવાને બદલે ગાજે છે કે જે લોકો માત્ર ફોર્મ ભરાવવામાં ઉણા ઉતર્યા છે ટેકેદારો નક્કી કરવામાં ઉણા ઉતર્યા છે કે ફોર્મની ચકાસણી કરવામાં ઊણા ઉતર્યા છે પૂરતા પ્રમાણમાં ડમી ઉમેદવારોના ફોર્મના સેટ આપવામાં ઉણા ઉતર્યા છે નિલેશભાઈએ પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી એના ડમી ઉમેદવારે પણ એક કરતાં વધારે ફોર્મ ભરવાની આવશ્યકતા હતી એક કરતાં વધારે ટેકેદારો રાખવાની આવશ્યકતા હતી ટેકેદારો પાર્ટીના નીવડેલા કાર્યકર્તાઓ રાખવાની આવશ્યકતા હતી આ બધી તકેદારી રાખવામાં એ ઉણે ઉતરી છે અને જે ઘટનાક્રમ બન્યો છે ચૂંટણી પંચની નિગરાનીમાં બન્યો છે અને તેમ છતાં એની ઉપર ન્યાયતંત્ર છે જે લોકો વર્ષોથી રામ મંદિરની સુનાવણી રોકાવવા માટે વકીલોની ફોજ રોકી શકતા હતા કૃષિ કાયદાઓ રોકાવવા માટે વકીલોની ફોજ રોકી હતી સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જેવો રાષ્ટ્રનો કાયદો રોકવા માટે જેમને પ્રયાસ કર્યો હતો કે નર્મદા યોજનાના ડેમના દરવાજા બંધ કરવા માટે આખા બે ડઝન જેટલા વકીલો સુપ્રીમ કોર્ટનો ઊભા રાખી શકતા હતા એ લોકોએ અહીંયા સારી રીતે ફોર્મ ભરાય ને એની પણ ચિંતા કરવાની આવશ્યકતા હતી કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં નામશેષ થવા જઈ રહી છે એનો એનો જમાદાર ગુમાવી દીધો છે તો હવે એને ફરીથી નવેસરથી શરૂઆત કરવી હોય ને તો ફોર્મ ફોર્મ ભરવા ફોર્મ ભરવાની એક ગેમ આવે છે મેન્ડેટ મેન્ડેટ રમવાની ગેમ છે અને એને શીખવાની આવશ્યકતા છે પંચમહાલ અને સુરતમાં ઉમેદવારી પરત ખેંચવા મુદ્દે નિવેદન આજે સવારથી પ્યારેલાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા સવારથી પ્યારેલાલ સાથે કોઈ પ્રકારનો સંપર્ક થઈ શક્યો નથી આજે પણ ગુજરાતના તમામ છવ્વીસ ઉમેદવારોની બેઠક અમે બોલાવી હતી અમારા સુરત જિલ્લા પ્રમુખે પ્યારેલાલે ફોર્મ પરત ખેંચતા હોવાની જાણ પ્રદેશ નેતૃત્વને કરી હતી અમારા પ્રભારીના વડોદરા ખાતેના પણ પોલીસે દારૂ હોવાનું બહાનું બતાવી સર્ચ ભાજપ ઉમેદવારોને આપી રહ્યું છે ભાજપની અહંકારી નીતિ સામે પ્રજા મતદાન કરશે તેવું નિવેદન આપ્યું સુરતની અંદર પ્યારેલાલ નો સવારથી પ્રદેશ સંપર્ક કરવામાં આવતો તો સંપર્ક થઈ નતો રહ્યો અને હમણાં જ મીડિયાના માધ્યમથી ખબર પડી કે અને પછી એમને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે પરંતુ જે રીતે વર્તમાનની ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો ને ત્યાં બિનહરીફ જીતાડવા માટે જે રીતે એમને પ્રેશર બનાવ્યું એને આપણે સૌ જોઈએ છે બધા જ જાણે છે કે આ શું ચાલી રહ્યું છે તો આ લોકશાહીની હત્યા છે અને આને કોઈ પણ રીતે ચલાવી ના લેવાયને હું ગુજરાતની જનતાને અપીલ કરું છું કે આ વખતે સાત મેં જન વિરોધી જે ભારતીય જનતા પાર્ટીની નીતિઓ છે એમના વિરોધમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારોને વિજય બનાવશે બીએસપી નેતાના ભાજપ પર ધાક ધમકી આપવાના આરોપ છે ત્યારે ભાજપ નેતા દીપક જોશીએ પણ પલટવાર કર્યો હું એવું બીજો હું આપને પણ એક સામે કાઉન્ટર સવાલ કરું છું કે ધાક ધમકી કોઈ એક માણસ ધાગ ધમકીમાં તમામ આવી શકે તમે મને એક વાત બહુ સ્પષ્ટ છે કે જ્યારે ટેકેદારોની વાતચીત આવે કોંગ્રેસના ઉમેદવારના જે ટેકેદારો છે એ એમના પોતાના સગા હતા તમે સમજી શકો છો એટલે કહેવાનો મતલબ પોતાના સગા જ્યારે પોતાના વસમાં ન હોય ત્યારે બીજાના ઉપર આક્ષેપ મૂકે એ તો બહુ ખોટી વાત છે તમે પોતે જોઈ શકો છો અને આનો જવાબ મેં ગઈકાલની ડિબેટમાં પણ આપ્યો હતો એ તદ્દન પાયા વિહોણા આક્ષેપો મૂકવામાં આવી રહ્યા છે કોંગ્રેસ દ્વારા જ્યારે કોંગ્રેસ પાસે પ્રજા પાસે મૂકવા માટેના કોઈ કારણ નથી કોઈ શબ્દો નથી એટલા માટે પોતે આ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મમાં એક બાદ એક ભૂલ સામે આવવા મુદ્દે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા સીધી રીતે ભાજપા જનતાનો મિજાજ પારખી જતા આવા એક પછી એક કારનામા કરી રહ્યા છે એક તરફ કોંગ્રેસના તમામ ઉમેદવારોના મોટા ભાગના ઉમેદવારોમાં નાનામાં નાની વસ્તુની ખોટે ખોટી વસ્તુ કાઢીને ફોર્મ રદ કરાવવા માટે સમય લટકાવવા માટે તંત્રને જે કેવું પડે તે રીતે એમને પ્રયત્ન કરી જોયો બીજી બાજુ ભાજપાના ઉમેદવારોને એ ખેડાના ઉમેદવારો હોય કે રાજકોટના ઉમેદવાર જેમના ફોર્મની અંદર પંદર વીસ પચીસ પચીસ ભૂલો હોય અનેક માહિતી ખૂટી હોય

કે ચૂંટણી પંચની બંધાવીએ ફરજ છે તે પ્રમાણે તે કામ કરે છે અન્ય મહત્વના સમાચાર એમસીની સામાન્ય સભા પહેલા હોબાળો થયો છે રોગચાળા મુદ્દે વિપક્ષ મચાવ્યો હોબાળો કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે રોગચાળા મુદ્દે કર્યો અનોખો વિરોધ પ્રતિકાત્મક દર્દીઓને સ્ટ્રેચર પર લવાયા બેનર સાથે વિપક્ષે નોંધાવ્યો વિરોધ રોગચાળાને ડામવા તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો આરોપ છે કોંગ્રેસ કાર્યકરો શાસક પક્ષ સામે કરી છે નારેબાજી એમસી વિપક્ષ શહેરની આગેવાની વિરોધ રૂપે કેટલાક લોકોને સ્ટ્રેચરમાં લઈને આવવામાં આવ્યા હતા વ્હીલચેર પર લઈને લઈ જવામાં આવ્યા હતા એક પ્રતિકાત્મક રીતે વિરોધ કરવામાં આવ્યો છે શહેઝાદ ખાન પઠાણ આગેવાનીમાં વિરોધ કર્યો છે કોંગ્રેસે એમસીમાં कहीं ना कहीं अहमदाबाद शहर में सरकारी अस्पताल हो या प्राइवेट अस्पताल हो पानी जनिय रोगों के कारण हजारों लोग पेशेंट है कहीं ना कहीं हजारों लोग अहमदाबाद शहर के अस्पतालों में भर्ती है आज इसी मुद्दे को लेकर कांग्रेस पार्टी सामान्य सभा के पहले तमाम कॉरपोरेटरों के साथ अपना विरोध दर्ज कर रही है कि भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्वस्थ स्वस्थ और स्वच्छ तो नहीं हुआ लेकिन बीमार जरूर होता जा रहा है દલિત અધિકાર મંચના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા નરેશ મહેશ્વરી સમર્થકો સાથે જોડાયા ભાજપમાં મુખ્યમંત્રીએ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા કચ્છ અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર ચૂંટણી પહેલા ભાજપનું મોટું ઓપરેશન ફરી અલગ અંદાજમાં જોવા મળ્યા થોડા દિવસ પહેલા ક્રિકેટના મેદાનમાં ચોક્કા છગ્ગા લગાવ્યા બાદ માંડવીયા સાયકલિંગ કરતા દેખાયા પોરબંદર લોકસભા અને વિધાનસભાના ઉમેદવાર બંને સાયકલ રેલીમાં ભાગ લીધો વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે યોજાયેલી સાયકલ રેલીમાં મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયાએ સાયકલ ચલાવી ચૂંટણીના પ્રચાર દરમિયાન બંને નેતાએ પોતાનો કિંમતી સમય કાઢી વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી અને તેના જાગૃતિના કાર્યક્રમને પ્રાથમિકતા આપી આ પ્રસંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે ચૂંટણી કરતાં આપણી પૃથ્વી વધુ મહત્વની છે તેથી જ આજે તેઓ સાયકલ રેલીમાં જોડાયા છે આ દરમિયાન માંડવિયાએ બાળકો સાથે ફોટા પડાવ્યા અને સોશિયલ મીડિયા પર પણ શેર કર્યા જેમાં લખ્યું માય લિટલ આર્મી ઇન એક્શન ટુ સેવ ધ પ્લેનેટ ડોક્ટર મનસુખ માંડવીયા પહેલાથી જ પૃથ્વીના સંરક્ષણ માટે સક્રિય છે જ્યારે તેઓ સાંસદ તરીકે સંસદ ભવનમાં આવ્યા ત્યારે ક્લાઇમેટ ક્લબની શરૂઆત કરાઈ હતી જેમાં શરત હતી કે આ ક્લબના સભ્ય બનનાર સાંસદ સાયકલ પર સંસદ ભવનમાં આવતા જતા રહેશે સાયકલિંગથી ત્રણ સંદેશ જાય છે એક સાયકલિંગ એ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે બેસ્ટ એક્સરસાઇઝ થઈ શકે છે બીજું સાયકલિંગથી પોલ્યુશનનું સોલ્યુશન થાય છે ત્રીજું ફ્યુઅલ આપણે બચાવી શકીએ છીએ તેથી દેશનું ઉડિયામણ પણ બચી શકે છે એટલા માટે આજે વિશ્વ પૃથ્વી દિવસ નિમિત્તે મારો સંદેશ છે કે આપણે પૃથ્વી માતાને પોલ્યુશનથી બચાવીએ અને અમે નજર કરીએ ટોપ થ્રી ખબરો પર સુરત બેઠક પર ભાજપ